હું ગુબીરેને ને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરમાં આવેલા સરદાર બાગ દયની હાલતમાં જોવા મળી રહ્યો છે એક તરફ ગંદકીનું સામ્રાજ્ય છે બીજી તરફ બાકડાઓમાં જે લોકો બેસવા આવતા છે સિનિયર સિટીઝનો ત્યારે જ ટૂટેલી ફૂટેલી હાલતમાં બાકડાઓ જોવા મળ્યા છે સ્પાર્ક ટુડે ની ટીમ સરદાર બાગમાં પહોંચી છે સ્વિમિંગ પુલની મુલાકાત પણ લીધી છે 4 વર્ષથી બંધ હાલતમાં છે ત્યારે જ વહીલામાં વેલી તકે ચાલુ કરવામાં આવી છે તેવી લોક માંગ પણ છે ત્યારબાદ સરદાર બાગ જે નગરજનો માટે જ બનાવવામાં આવ્યું છે ગાર્ડન જે બનાવવામાં આવ્યું છે તે પણ નગરજનો માટે છે ગરમીના કારણે બેસવા માટે આવતા લોકો ગરમીથી રાહત મેળવવા માટે ગાર્ડન તરફ વધી રહ્યા છે ત્યારે જ લાખો રૂપિયાના ખર્ચે બનેલું આ ગાર્ડન કહી શકાવાય કે તંત્ર દ્વારા જ બંધ કરી દેવામાં આવ્યું છે વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે નાગરિકોને હાલાકી પણ પડી રહી છે લાખોના ખર્ચે આ સરદાર બાગ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવતું પરંતુ સુવિધા ની તંત્રની બેદરકારીને લીધે જ લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે હવે તમે જોયું કે અમે અરજી અહીંયા કરી અને વાતચીત કરી ત્યાર પછી અમારા માટે સ્પેશિયલ લોક ખોલ્યું અને અને જે રાહદારી બીજા બી અંદર હતા જે લોકો બેઠા હતા એ લોકો બી અત્યારે બહાર નીકળ્યા છે સાડા અગિયારનો ટાઈમ છે પણ અગિયાર વાગ્યા તો લોક થઈ ગયું હતું અને આપણે કોરોના પહેલાં તો ચોવીસ કલાક ટોટલી ઓપન રહેતો હતો એની જગ્યાએ આજે આઠ કલાક પણ ઓપન નથી રહેતો ભાગ ગરમીમાં જ ખરેખર જોવા જઈએ તો ગાર્ડનનો ઉપયોગ ગરમીમાં જ થતો હોય છે જે માર્કેટમાં નોકરી કરતા હોય કે કોઈ પણ હોય જે પણ એ માર્કેટમાં એ બપોરે અહીંયા બેસી શકે પણ બપોરે એના ટાઈમ પર જ બંધ હોય છે હા એની જગ્યાએ હા બસ એ કોરોના પછી ટોટલી બંધ થઈ ગયું છે હવે લોકો આવે છે તો લોક હોય છે અને પાછા જાય છે વાયર બી ખુલ્લા પડ્યા છે ગાર્ડન ની હાલત આજે જે પાંચ વર્ષ પહેલા હતી એનાથી હાવ બેકાર થઈ ગઈ છે કોર્પોરેશન કોર્પોરેશન એ જ વસ્તુ કે ગરમી ના માહોલ છે ગરમી ના માહોલ માં તમે પોતે તો અંદર એસી માં બેઠી રહ્યો છો બરાબર છે પણ જે રાહત દર્યો છે એના આજુબાજુના છે એ લોકો ક્યાં જાય એ લોકો માટે તો તમે ખુલ્લું કરો ને અહીંયાથી ચોખ્ખાઈ રાખો થોડી હા સ્પાકની ટીમ આવી અને અમે અંદર જોયું તો એ લોકો અમે જતા ઘડીએ તો બહાર ખુલ્લું હતું પણ આવતા ખાલી સાડા અગિયારનો ટાઈમ છે અગિયાર વાગે તો લોક થઈ ગયું હતું તને એ જ કે તમે અહીંયા જુઓ અંદર સ્વિમિંગ પુલ તો બંધ જ છે અને આ ગાર્ડન બી જે છે એની બી એકદમ બેકાર હાલત થઈ ગઈ છે તો આ બધું કામગીરી એ લોકોની જ છે પબ્લિકને તમે આવી રીતે એ ના કરો હેરાન ના કરો સંજયસિંહ પરમાર નમસ્કાર હું ગાયત્રી આપ જોઈ રહ્યા છો સ્પાક ટુડે ન્યૂઝ સ્પાર્ક ટુડે ન્યૂઝ ન્યૂઝની ટીમ જે પશ્ચિમ વિસ્તારમાં સૌથી જૂનો બાગ જે સરદાર બાગ છે ત્યાં આવીને પહોંચી છે અને ત્યાં આવીને જ્યારે અમે અહીંયા તપાસ કરી તો અહીંયા સૌથી પહેલા જે જૂનો જે સ્વિમિંગ પુલ છે એ તો ચાર વરસથી બંધ હાલતમાં અહીંયા પડ્યો છે ત્યાંના જે બહુ વધારે ખર્ચેથી જે સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યું છે એ હજી સુધી ચાલુ કરવામાં નથી આવ્યું ગવર્મેન્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે મેન્ટેનન્સ માટે બંધ છે પણ એમનું જે ચાર વર્ષથી મે maintenance પૂરું થતું જ નથી અને આ ગરમીમાં લોકો તે સ્વિમિંગ પુલનો લાભ નથી લઈ શકતા તે પછી અમે અહીંયા ગાર્ડનમાં તપાસ કરી તો જોવા મળ્યો કે અહીંયા ગાર્ડનમાં બહુ જ ગંદગી જોવા મળી રહી છે અને જે વાયરો છે જે ઇલેક્ટ્રિકના વાયરો છે એ પણ ખુલ્લા મૂકવામાં આવે છે તે કારણે જે અહીંયા બાગમાં નગરજનો આવે તેમને પણ તકલીફ પડી શકે છે અને આ બાગની જે ગંદકીની આપણે વાત કરીએ તો અહીંયા તપાસ કરવાથી જાણવું મળ્યું કે ફક્ત બે જણ છે જે આ બાગમાં સાફ સફાઈ કરે છે જેમ કે આપ આપણને ખબર છે કે સાફ સફાઈની વાત જ્યારે આવે ઘરમાં આપણે દિવાળીના સમય પર બધા જ મળીને કામ કરીએ ત્યારે આપણું ઘર સાફ થાય તે છતાં બી આટલો મોટો અને આટલો જૂનો બાગ જે છે તે માટે ફક્ત બે કર્મચારી રાખવામાં આવે છે જે બે કર્મચારી આખી બા બાગને સાફ નથી કરી શકતા આપ બી જાણો છો અને જે પાણીની આપણે વાત કરીએ તો અહીંયા પાણીની કોઈ જ તરીકેના સુવિધા નથી જે નગરજનો અહીંયા આવે જે આટલી તાપ પડે છે વડોદરામાં આટલી ગરમી છે પાણીની સખ્ત જરૂર હોય છે ડૉક્ટર

ગવર્મેન્ટ તો પૈસા આપે જ છે તો એ પૈસા ક્યાં જાય છે આ એક મોટો સવાલ છે આ સાફ સફાઈ નથી કરવામાં આવ્યું એ બી એક નગરજનોને તકલીફ છે જે બહુ જ ચર્ચિત આ સરદાર બાગ છે અહીંયા વધારાના સંખ્યામાં લોકો સાંજે વોક કરવા માટે બી આવતા હોય છે સવારે બી આવતા હોય છે અત્યારે જ્યારે અમે અગિયાર વાગે બહાર નીકળવા માટે ગયા તો અહીંયા લોક મારેલું હતું જે બાગનો સમય જે હોય છે સાડા અગિયારનો હોય છે અને કોરોનાથી પહેલાં આ જે બાગ છે ચોવીસ કલાક ચાલુ રાખવામાં આવતું હતું તે છતાં પણ વહેલી સવારથી અહીંયા અગિયાર વાગે લોક મારી દેવામાં આવ્યું અમે જ્યારે અહીંયા ઉપસ્થિત હતા નગરજનો પણ અહીંયા અંદર હતા તે છતાં પણ ગેટ પર લોક હતો તો એ કેવી રીતે બહાર જાય એ પણ સવાલ છે અને ગરમીના સમય પર જ સૌથી વધારે બાગનો લોકો લાભ ઉઠાવતા હોય છે તે છતાં બી આ બાગ કેમ બંધ છે એ પણ તંત્ર માટે સવાલ છે તંત્ર પૈસા તો આપે છે તો એ પૈસા ક્યાં જાય છે જે અહીંયા કર્મચારીઓ છે એમને પણ લાભ નથી મળતો સુવિધાથી જે નગરજનો છે એ બી વંચિત છે એ તંત્ર જે છે એ કામ અહીંયા કેમ નથી કરી રહી ચાર વરસથી કેમ સ્વિમિંગ પુલ બંધ કરવામાં આવ્યું છે મેન્ટેનન્સ માટે વધારથી વધારે છ મહિના વરસ ઇનફ છે તે છતાં પણ ચાર વર્ષથી અહીંયા સ્વિમિંગ પૂલ બંધ છે ગરમીના સમયમાં સમય પર જ સૌથી વધારે બાગ અને સ્વિમિંગ પુલનો ઉપયોગ થતો હોય છે તે છતાં પણ જે વડોદરાના નગરજનો છે તે આ જે સુવિધા છે એનાથી વંચિત કેમ છે એ બી એક મોટો સવાલ છે કેમેરા પર્સન રવિ સિંધા સાથે ગાયત્રી રાણા સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા